હાય, કેમ છો? ભર બપોરનો તાપ કેવો લાગે છે? 3 વાગે જોરદાર આજકાલ ગરમી પડે છે. શિયાળાની આપણે બધા જ રાહ જોઈએ છે, પણ કઈ બહુ અત્યારે આસાર છે નહીં એના. બાય ધ વે, ગરબામાં જોરદાર ઘૂમતા હશો નહીં અત્યારે? હા, ખ્યાલ છે મને. ચારે બાજુ પાસના સેટિંગ ચાલે છે, કપડાના સેટિંગ ચાલે છે. ભાડે કપડાં લાવો છો, જોર જોરથી ટેકડા મારી મારીને ગરબે તાલ મારો છો, અને પછી આખો દિવસ ઊંઘો છો. અને આ ભર બપોર તો કેવી મજા પડે આમ આમ રાત્રે ઉજાગરો કરવાનો દિવસે. ઓફિસમાં ઝોકા ખાવાની જે મજા છે ને આ 10 દિવસમાં, હું વારંવાર કહેતો હોઉં છું કે આ 10 દિવસ દરમિયાન ગુજ્જુ જેટલો ગુજ્જુ હોય છે ને એટલો આખું વર્ષ નથી હોતો. આમ દુનિયાભરની ગુજરાતી હરકતો એ આ 10 દિવસમાં કરશે. કપડાં પહેરશે ને ગુજરાતીમાં બોલશે ને ગુજરાતી ગીતો ગાશે. બાકી બધા દિવસ થાય છે મારા ભાઈ. આવા સરસ મજાના નવરાત્રીના દિવસો છે અને આપણે ભરપૂર ગુજરાતી પણ માણી રહ્યા છે, ત્યારે એક સરસ ગુજ્જુ આવા ટાઇટલ સાથેની ફિલ્મ આવી છે અને એના કલાકારો આપણી સાથે છે. શુદ્ધ દેશી સંવાદમાં હું છું નૈષદ અને આપ સૌનું સ્વાગત કરું છું. જલસો ઉપર જલસો એક ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન છે. સૌ મારી સાથે આ બહુ જ અનુભવી, ટેલેન્ટેડ અને હેન્ડસમ ટીમને આવકારો. The entire cast from I Am A Gujju, please welcome. Can we make some noise? એક એવો ચહેરો જે તમે હિન્દી ફિલ્મોમાં અને ટેલિવિઝન સિરિયલ્સમાં તો ખૂબ જોયો છે. ખૂબ હેન્ડસમ ફેસ છે, ખૂબ બધા રંગરૂપ એમના તમે જોયા છે. આમ ભલે બંગાળી જીન્સ હોય પણ કપડા ગુજરાતી છે, એકદમ અમદાવાદના. લો ગાર્ડન ને બો ગાર્ડન બધા આટા ફેરા કરી ચૂક્યા છે અને ભરપૂર ગુજરાતી બોલે છે. એટલે મારે પહેલો સવાલ તમને પૂછવો તો, પણ લેટ મી જસ્ટ વેલકમ હિમ વિથ વોર્મ હાર્ટ્સ, રોહિત રોય. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ ફોર હેવિંગ મી. એન્ડ અનધર ગુજ્જુ ફેસ એન્ડ અનધર વેરી ટેલેન્ટેડ હેન્ડસમ ફેસ, માય ફ્રેન્ડ. અને કોફી પણ આવી ગઈ છે. કોફી પણ આવી ગઈ છે. અને યા, આઈ લવ ધીસ અબાઉટ બીંગ લાઈવ. જલસોની કોફી એ સૌથી સારી હોય છે એવું અમે દરેક આર્ટિસ્ટને જે પણ અહીંયા અમારે ત્યાં આવે છે બધાને કહેતા હોઈએ છીએ. સ્પેશિયલી અમે આ કોફી મંગાવી છે અને ખાસ આગ્રહ કરીને અમે પીવડાવી રહ્યા છીએ. થેન્ક યુ લજ્જા. એ લજ્જા છે, એના માટે પણ એક વખત આવી પડતો. સો યા માય ફ્રેન્ડ સની પંચોલી, ધ ડિરેક્ટર એન્ડ ધ એક્ટર ઓફ ધ ગુજરાતી કલાકારો સાથે ઇન્ટરેક્શન કર્યું છે. આ વખતે એવું છે કે ગુજ્જુ પ્લસ હિન્દી એવું બધું કઈક જોરદાર થઈ રહ્યું છે. સો રોહિતભાઈ, સો મેં કાકી માકી બોલબી આજકેર તરકારી ઠીક હોય ને? સૌથી પહેલા તો સબસે પહેલે આપ લોગો કા બહોત બહોત શુક્રિયા જો આપને આઈએમએ ગુજ્જુ કી ટીમ કો યહાં પે બુલાયા. મેં એક ચીજ કહેના ચાહુંગા, એ પૂરી ટીમ નહીં હૈ ભાઈ, એ ખાલી દો લોગો હૈ. દો હી લોગો હમારી હિરોઈન હમારે સાથ આની પડ પણ એક હજારા જેવા લોકો છે એટલે આમ તો બનને પૂરતા છે. પણ ઇનકી જો હિરોઈન હૈ વો આયેંગી અગલે વાર. હા, ઓર મનોજ ભાઈ પણ કદાચ. જી જી, મનોજ ભાઈ બિલકુલ એક અચ્છા આપણને. હા, સો જી સર, ક્યા ટેમ્પ્ટેશન હુઆ કી ગુજ્જુ ફિલ્મ કરની હૈ? આપ વૈસે તો અમદાવાદ મે બહોત સારા રહે હૈ, જહા પે આપ બડે હોતે હૈ વહી આપકા હોમ ટાઉન હોતા હૈ. લોગ મુઝસે પૂછતે હૈ કે આપકા હોમ ટાઉન ક્યા હૈ, તો આજ ઇતને સાલો બાદ ભી, અબ મુઝે બમ્બઈ મે 26 સાલ હો ગયે, પણ મારું હોમ ટાઉન હજી પણ અમદાવાદ જ છે અને હું અમદાવાદી છું. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધેટ. To answer your question that why a Gujarati film, when I first heard the script, when Sunny came to my house with the first reading, I told him yes straight away. I had just come out of Kabul. Kabul had just about released that time. Yes. And so there was a question, I mean, I spoke to my brother, he said, why now? This is not the time for you to do a regional film. I said, you have to hear the script.
and you have to meet this guy. I mean, he's so passionate and so, you know, this, in spite of being a first time director, inka jo vision tha, film ko leke, characters ko leke, writing ko leke, wo itna strong tha ki maine bola ye to galti kar kar ke bhi galti nahi kar sakta. तो इसलिए मैंने इमिजिएटली हाँ बोल दिया. उसके बाद वीरल साहब की बारी आई, क्योंकि रीजनल सिनेमा में यूजुअली मना करता हूँ मैं क्योंकि बजट ठीक ठाक नहीं होता है. वीरल साहब डिडंट, सो ही डिडंट इवन ट्राई बार्गेनिंग और आस्किंग फॉर एनीथिंग और एनीथिंग लाइक दैट. ही सेड सर डन. No, who will do it if Rohit Roy is there? There will be a fool who will do that. So, it was, you know, everything fell into place. And it was very good that script mein jo inhone role likha hai mera, wo bahut hi strong hai. और इतना कॉम्प्लिकेटेड रोल है, इतना कॉम्प्लिकेटेड कैरेक्टर है कि मैंने बोला कि ये अगर सही कर लूं तो काबिल के बाद कोई अच्छा हो जाएगा. क्या बात है. ગુજરાતી ફિલ્મો જુઓ છો કે નહીં, ને કેટલી જુઓ છો, અને અત્યારે કેટલી ગુજરાતી ફિલ્મો કરો છો કે કેમ ન કરી, એવા સવાલ જવાબો પણ મારે રોહિતભાઈ સાથે કરવા છે. પણ બિફોર દેટ, સની, એક તો સૌથી પહેલા ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. સનીની સાથે અમારે જરા અંગત સંબંધો છે. અમે લોકો થિયેટર સાથે કરતા હતા અને અમે એક પ્લેમાં બહુ જ સખત રીતે પરફોર્મ કરવાની કોશિશ કરી હતી અને એનએસડીમાં પરફોર્મ કર્યું હતું, અને એનો આખો ચામ હતો કે એનએસડીમાં પરફોર્મ કરવાનું. યસ, વી પ્રિપેર્ડ ફોર 6 મંથ્સ. 6 મંથ્સ અને શું શું અમે બધું. જનક સર અમને કેવું કે, જનક સર અમે તમને યાદ કરીએ છીએ અત્યારે. ઓકે, અને ત્યાંથી તો સનીની સફર ખાસી આગળ વધી ને ખૂબ બધી ટેલિવિઝન સિરિયલ્સ ને ખૂબ બધા ડેઇલી સોપ્સ ને એન્કરિંગ ને હોસ્ટિંગ ને બધું જાત જાતનું કરતા કરતા નાઉ ધ ડિરેક્ટર, રાઇટર એન્ડ ધ એક્ટર ફાઇનલી. Finally. So, how this happened? First Gujarati film, ઘણા વર્ષોથી એક એવી તમન્ના હતી, એક ઈચ્છા હતી કે બીંગ અ ગુજરાતી એક ગુજરાતી ફિલ્મ બનાવું, જેથી કરીને જેટલા પણ લોકો એમ માને છે કે ગુજરાતી ફિલ્મો ચાલતી નથી, કે ગુજરાતી ફિલ્મોમાં દમ નથી, કે એનું મેકિંગ બહુ જ ખરાબ હોય છે, કન્ટેન્ટ વાઇઝ લેકિંગ હોય છે, રિજનલ સિનેમા છે અને રૂરલ સિનેમા છે, એ બધા જે મિથ હતા એ બધા તોડવા હતા. And so finally I decided to make I Am a Gujju. Script લગભગ મેં જ્યારથી એમ કહેવાય કે ઇન્ડિયામાં ટ્રાવેલિંગ શરૂ કર્યું ત્યારથી ભાત ભાતનું કલ્ચર જાણ્યું, શીખ્યું, અને બધી જગ્યાએથી મને બીંગ ગુજરાતી એક જ સવાલ પૂછવામાં આવતો કે ગુજરાતી એટલે ઓ અરે આ તો ધંધાધારી વ્યક્તિ હોસ, બિઝનેસમેન, બીજું કંઈ આવડે નહીં. કીધું ના ભાઈ, ગુજરાતીઓના બહુ જ બધા પહેલું છે, તમે જાણતા પણ નહીં હો. તો કે હા, પણ એ તો ઠીક છે કે પણ પૈસા કમાઈ જાણે ને જિંદગી જીવી જાણે. કીધું ના ભાઈ. અને સેકન્ડ થિંગ કે એ લોકો એમ માને છે કે ગુજરાતી એટલે થોડોક બિક્કણ હોય, થોડોક ડરપોક હોય, સાહસ ન કરી શકતો હોય. તો મેં કીધું ભાઈ તમે હિસ્ટ્રી ઉપાડીને જોઈ લો, જેટલા પણ મોટા મોટા નામો દેશના છે હિસ્ટ્રીમાં એ બધા જ ઓલમોસ્ટ ગુજરાતી છે. અત્યારે પણ દેશની સર્વોચ્ચ પદ ઉપર એક ગુજરાતી છે અને દેશને બહુ જ સારી રીતે આગળ લઈ જઈ રહ્યા છે. એટલે એવું બિલકુલ નથી કે ગુજરાતી ડરપોક કે બિકણ છે. અને એ જ મિથ આ ફિલ્મમાં અમે લોકો તોડવા માંગીએ છીએ. લોકો સામે એક એવો ગુજરાતી બહાર લાવીશું કે જે સિક્સ પેકમાં પણ હોય, અને જ્યારે દેશની વાત આવે ને તો ભલભલાના છોતરા પાડી નાખે. ક્યાં બાત હતી. એટલે આ સાવ જુદા પ્રકારનું કોન્ટેન્ટ આવી રહ્યું છે. અત્યાર સુધી આપણે ગુજરાતી ફિલ્મોમાં ઘણા બધા 2-3 મિત્રો અને 4 મિત્રો અને લવ સ્ટોરીઝ ને જાત જાતનું જોયું, પણ આ પહેલું એવું કંઈક આવી રહ્યું છે જે ગુજરાતીઝની એક જુદા પ્રકારની સાઈડ, એક જુદા પ્રકારનો પહેલું આપણને દેખાડે. રાઈટ. નૈષદ, આમાં ફ્રેન્ડશિપ પણ છે, રોમાન્સ છે, લવ છે, ડ્રામા છે, ફેમિલી ડ્રામા છે, થ્રિલ છે, બટ અબાઉ ઓલ ઓફકોર્સ એક પેટ્રિયોટિક વાત છે. હું એવું કહેવા ઈચ્છીશ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ગુજરાતી ફિલ્મ. ઓકે. કાળા પ્રવાહ છે કે ભાઈ આ રીતનું એક ફિલ્મ બનાવી નાખો અથવા એક મસ્ત કોમેડી ફિલ્મ બનાવી નાખો. પણ મારે જયારે ફિલ્મમાં આવું હતું કે જયારે મેં એવું નક્કી કર્યું કે ભાઈ આઈ વોન્ટ ટુ પ્રોડ્યુસ અ સ્ક્રિપ્ટ, તો આઈ વોન્ટેડ સમથિંગ વિચ ઇઝ ચેલેન્જિંગ. એટલે જ્યારે સની મને મળ્યો તો એની જે સરે ઓલરેડી કીધું એની જે સ્ટોરીની સમજ, અને જ્યારે એને મને રીડિંગ આપીને સ્ક્રીન પ્લેમાં જે ઓડિયન્સ ભેગુંનું એન્ગેજમેન્ટ હતું ને, આઈ વોઝ એટલે કે જો રીડિંગમાં જ જો હું એટલો બધો ઇન્ટરેસ્ટેડ હોઉં અને મને રીડિંગમાં જ એટલી બધી મજા આવી જતી હોય તો મેં કીધું ઓડિયન્સને કેટલી મજા પડશે. બીજું કે જે એની રિક્વાયરમેન્ટ હતી કે મેં આજ દિવસ સુધી મારી લાઈફમાં એવા જ કાર્યો કર્યા છે કે એવા જ કામ કર્યા છે કે જે એકચ્યુઅલીમાં જે બીજા નથી કરતા. એટલે હું કોઈ દી એક સીધી લાઈનમાં ચાલ્યો જ નથી, આનાથી મારા મા બાપ બહુ જ એરા છે. આખી દુનિયા આમ જતી હોય અને હું આમ જતો, અને પેલા બધા કે ભાઈ આગળ ખાડો છે, અને મને એવું થાય કઈ વાંધો નહીં, એમાંથી કઈ રસ્તો નીકળશે એમ.
અને સની સ્ક્રિપ્ટને લઈને બહુ સેન્સિટિવ હતો. હી વોઝ વેરી ક્લિયર કે મને આ જોઈએ છે, આ જોશે, આ જોશે, આ જોશે, આ જોશે. સર થઈ શકે તો તમે કહો, નહીતર આપણે આ ફિલ્મ નથી બનાવી. That is what is I like. અને મને બહુ જ મજા પડી ને મેં કીધું જેટલું ચેલેન્જ તને છે એટલું ચેલેન્જ હું ઉપાડવા તૈયાર છું. અને એના પછી સ્ક્રિપ્ટ લેવલથી લઈને જ્યારે કાસ્ટિંગનું પણ આવું એ સર છે, વી આર વેરી લકી દેટ વી હેવ રોહિત સર એન્ડ વી હેવ મનોજભાઈ જોશી. સર થેન્ક યુ વેરી મચ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. આપ નહીં હોતે શાયદ તો હમકો ઇતના કોન્ફિડન્સ નહીં હોતા. હમ બના તો લેતે લેકિન વો કોન્ફિડન્સ નહીં આતા. એટલે પેલું ઓમ હોય ને એની પાછળ શક્તિ લાગેલી, અમારા લાગેલી પાછળની શક્તિ છે. શુદ્ધ દેશી સંવાદની મજા જ આ છે કે આ લોકો જે અંદર અંદર વાત ના કરી શકે અમારા મંચ આપવાઈને એકબીજાને કહી શકે છે. બહુ બધી ફિલ્મો આમ તો બોલિવૂડમાં પણ કરી છે, આમ ભલે અમદાવાદના અને તમે રહ્યા છો, પણ આ એક સરસ શબ્દ છે તમારી ટાઈટલમાં જ આવે છે ગુજ્જુ. હવે એને મશ્કરીની રૂપમાં પણ લેવાય છે અને ઘણા જુદી રીતે પણ એના ટોનેશન થતા હશે કે કદાચ. તમે મુંબઈમાં ખાસ રહ્યા છો ત્યારે તમે આવી આ પ્રકારના આ ગુજ્જુ શબ્દ સાથે તમારી જાતને ક્યારે એસોસિએટ થતી જોઈ છે કે કરી છે કે વોટ્સ યોર એક્સપિરિયન્સ? તો મને લાગે છે કે જે હિન્દી ફિલ્મો અમે બનાવીએ છીએ ને એમાં શું થાય છે કે ઝ્યાદાતર ગુજ્જુ શબ્દ ઓર ગુજરાતીઓ કો કેરિકેચર બન કે દિખાયા ગયા હૈ ઝ્યાદાતર ફિલ્મો મેં, યા મસ્તીખોર યા કોમેડિયન દિખાયા ગયા હૈ. એક ગાના ભી થા, બહુ પોપ્યુલર ગાના થા કરણ જોહર કી ફિલ્મ મેં, જી યુ જી જી યુ. તો હસી મજાક ખિલખિલ. તો અચ્છા ગુજરાત કે લોગ હૈ ભી, યુ નો દે આર હેપી ગો લકી પીપલ, બિઝનેસ કરતે હૈ યે કરતે હૈ, લેકિન ખુશ લોગ હૈ. લેકિન યે મેને હમેશા અપને આપ કો એક ગુજરાતી હી માના હૈ, ક્યોંકિ જબ મેં પહેલે બોમ્બે ગયા તો ક્યાં ના છો, ક્યાંથી આયા છો, હું અમદાવાદ હું. તો પહેલે બહોત રેઝિસ્ટન્સ થા કે અચ્છા અમદાવાદ ક્યાં, મતલબ યે, મતલબ યે તો ઇસકો ગુજરાતી આતી હોગી, અંગ્રેજી બોલની આતી નહીં હોગી. અચ્છા મેં સંજય વેજ મેં પઢા લિખા, ઉનસે બેટર ઇંગ્લિશ મેં બોલતા થા. બોમ્બે મેં લોગો કો ઉતના ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશ બોલતે નહીં હૈ. બટ વો જો પહેલે કા એક હોતા ના કે અચ્છા યે અમદાવાદ કા હૈ, ઠીક હૈ, અબ વો પૂરા પાસા પલટ ગયા. અબ આપ કિસી કો બોલો ના, કહા કે સપોઝિંગ મેં અમેરિકા ગયા થા અભી રિસેન્ટલી, વેર આર યુ ફ્રોમ, આઈ ફ્રોમ અમદાવાદ ગુજરાત. ઓહ નરેન્દ્ર મોદી. અબ અબ પૂરા ઉલટા હો ગયા, અબ સબ ગુજરાતીઓ કા સીના 56 ઇંચ કા હો ગયા હૈ. ગુજરાતી ઓર એઝ અ નેમ ઇન્ડિયા ઓલસો, વેર એવર આઈ ગો ધેર પીપલ નાઉ હેવ અ ડિફરન્ટ, આખું અલગ જ ભારતને જોવે છે. લાગે લોકોને એમ થાય છે કે ભારત હવે ક્યાં હવે શિખર સુધી જાય છે. મેં ગુજરાત કે એક જો અભી તક જો લેકિંગ થા ના વો યે થા કે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે સે ઇન્ડિયા કે મેપ પે નહીં આયે થે જો પિછલે 15 સાલ મેં આયે હૈ. તો અબ ગુજરાત અમદાવાદ યે સબ બહોત સ્ટ્રોંગ પોઇન્ટ્સ હો ગયે. એબ્સોલ્યુટલી. અને પેટ્રિયોટિક ફીલિંગ છે આખી ફિલ્મની. શું થોડું કહી શકો ફિલ્મ વિશે? વોટ ઇટ ડીલ્સ વિથ સેજ વાર્તાને. વાર્તાના કેરેક્ટર્સ એવા છે કે જે બહુ જ આપણે રિયલ લાઈફ કેરેક્ટર્સ છે, સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ છે. આડોશ પાડોશમાં આપણે બધી જગ્યાએ આવા કેરેક્ટર્સ જોતા હોઈએ છીએ. બધાના કેરેક્ટરના નામ પણ એવા છે, લાલિયો, ભૂરો, ભરવાર. સો યસ, પણ સિચ્યુએશન બેઝ જ્યારે સ્ટોરી આગળ વધે છે અને જ્યારે જ્યારે નીડ અરાઇઝ થાય છે ત્યારે ત્યારે ગુજરાતી પોતાના દેશ માટે શું કરી શકે, કેવી રીતે આગળ આવી શકે અને પોતાના દેશ માટે કેટલી કેટલી હદ સુધી એ પોતાની જાતને બદલી શકે, એ અમારી ફિલ્મનું સ્ટોરી છે. અને યસ, ઇટ ઇઝ અ પેટ્રિયોટિક ફિલ્મ. એક ગુજરાતી છોકરો છે જે ડિફેન્સ સર્વિસીસ જોઈન કરે છે, ઇન ઇટસેલ્ફ એક બહુ જ મોટી વાત છે. કેમ કે બીજા બધા સ્ટેટ્સમાં એક એવી માન્યતા છે કે ગુજરાતી એટલે ડિફેન્સમાં તો ના જ જાય. તો એ આખા આખી જે મિથ છે એને ચેન્જ કરવાની વાત છે. કે ઘણા બધા એવા આપણી પાસે એક્ઝામ્પલ્સ પણ છે. ફોર એન એક્ઝામ્પલ, નાગાર્જુન સિસોદિયા પોરબંદરના થઈ ગયા. આવા ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ્સ છે કે જે ગુજરાતી થઈને દેશ માટે એટલું બધું એમને કર્યું છે, એટલી બધી એટલા બધા ભોગ આપ્યા છે. સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ ધેટ. ગ્રેટ. સની તો બહુ સુપર થિયેટરની પ્રોડક્શન પ્રોડક્ટ છે એમ કહું તો ચાલે, પણ આ રાઇટર તરીકેનો જીવ કેવી રીતે સળવાળ્યો, ક્યાંથી આ લખવા વિશે પૂછો? મારે પૂછવું છે. કારણ કે મેં એને હંમેશા જ્યારે જોયો છે અમે ખૂબ રિહર્સલ કર્યા, 6-12 મહિના અમે પેલા માંગરપાટના ગામ રિહર્સલો કર્યા છે.
સીઝર નું એક્ચ્યુઅલી શેક્સપિયર નું જે જુલિયસ સીઝર હતું એનું એક ગુજરાતી એડેપ્ટેશન હતું, હસમુખ બારાડીએ કર્યું હતું, ને એમાં હું કેસિયસ બન્યો હતો ને એ બ્રુટસ હતો. અને છેલ્લા બે મહિના તો અમે પેલા ગાઉન લાંબા લાંબા અને મોટા મોટા પેલા પડતા, એટલે 5-7 મીટરના એમ કરી આમ પહેરીને ફરતા હતા. But you always wanted to be a good actor and yes. But writer kyare nahi sambhalyo? Yeah, I think આ કીડો મારો સૌથી પહેલા છે ને સડવડ્યો દિલ્હી જઈને. હું દિલ્હી 2 વર્ષ રહ્યો છું. મારી ફિલ્મ અને ટેલિવિઝનની ટ્રેનિંગ જે છે એટલે ટેકનિકલ ટ્રેનિંગ જે કહેવાય બિહાઇન્ડ ધ કેમેરા મારી ત્યાં થઈ છે. અને મને લાગ્યું કે કોઈ પણ સબ્જેક્ટને જો તમારે ખરા દિલથી સ્ક્રીન ઉપર કેપ્ચર કરીને લાવવું હોય તો ક્યાંક ને ક્યાંક તમારા એ ઇમેજિનેશનને તમારે પોતે જ કંડારવું પડે, અને એ કંડારવા માટે તમારા શબ્દો પણ એમાં હોવા જરૂરી છે. જો તમે જે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છો એને એકચ્યુઅલી પેપર ઉપર ઉતારી શકો ને એ જે પેપર ઉપર ઉતર્યું છે એને તમે એકચ્યુઅલી સ્ક્રીન ઉપર લાવી શકો, દેન નથિંગ લાઈક દેટ, એ એક પરફેક્ટ ફિલ્મ ગણી શકો, તમે સારી ફિલ્મ બનાવી શકો. તો મેં કીધું વાય નોટ, સો એટલે જ ડિરેક્શન પણ પોતે. યસ, એટલે યસ દેટ ઇઝ વાય રાઇટિંગ એન્ડ ડિરેક્શન બોથ, કેમ કે મને લાગ્યું કે મારા થોટ્સ ને મારા વિઝ્યુલાઇઝેશન ને કદાચ હું જેટલું જસ્ટિફાઈ કરી શકી જેટલું કોઈ બીજું નહીં. એની એક સરસ વાર્તા પણ છે, જ્યારે અમે સ્ક્રિપ્ટ લીધી ને ત્યારે અમે સનીને એવી રિક્વેસ્ટ કરી કે ભાઈ યોર તું રાઇટર પણ છે ડાયરેક્ટર પણ છે અને તારે લીડ રોલ પણ કરો, કેમ કે એમ કહે છે કે સર હું તો આ રોલની અથવા આ કેરેક્ટરની અંદર તો હું છેલ્લા 1.5 વર્ષથી છું, એટલે મારાથી સારું પાત્ર તો આ કોઈ ભજવી નહીં છે. એટલે મેં કીધું ભાઈ આ ત્રણેય રોલ એક ભેગા ભજવવા બહુ ટફ છે, આપણી પહેલી ફિલ્મ છે, એઝ અ પ્રોડ્યુસર મારી પહેલી છે, તારી પણ પહેલી, આપણે એકાદ એક રોલ આમ કે આમ કરીએ પણ ભાઈ બહુ જીત સબ બંદર કા વેપારી. એટલે હવે એને તો નક્કી જ છે કે ત્રણે ત્રણ છે એટલે કંઈક ને કંઈક તો પાછું વળીને આવશે. પણ રોહિતભાઈ તમે તો મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં ખાસા સેટલ્ડ ને એસ્ટાબ્લિશ છો, ત્યાંથી અમદાવાદની આ આખી આખી સાનીની એકદમ ડાયરેક્ટોરિયલ ડેબ્યુ પ્રકારનો એફર્ટ છે, વોટ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ સી દેટ? I agree with what Viral is saying. He's a very stubborn boy, in a good way. तो आप उसके बारे में जानते हैं एक्टर कैसा है, तो आपने देखा होगा, मैंने भी इसका काम देखा, लेकिन मेरे नज़रिए से देखूं तो मुझे लगता है कि वो एक बेटर राइटर है. एक्टिंग में तो ऑब्वियसली इतने साल कर करके महारत उसको हासिल हो ही गई है, लेकिन जिस प्यार से जिस सेंसिटिविटी से उसने स्क्रिप्ट लिखी और डायलॉग्स लिखे हैं, स्टबर्न इसलिए बोल रहा हूँ क्योंकि मैं भी बहुत स्टबर्न हूँ. तो मैंने जब पहले नरेशन पढ़ी मैंने बोला ऐसा पिक्चर कर रहा हूँ लेकिन ये सब चेंज करना पड़ेगा. वो चेंज करने में इसलिए 3 महीने लगा था. सर नहीं सर, ये सर ये ऐसे मैं देख रहा हूँ, ऐसे नहीं मैं ऐसे देख रहा हूँ. सर नहीं सर, अच्छा कोई और होता ना तो कोई और होता यार चल ये कर रहा है ना, हाँ कर रहा है, मेरे प्रोड्यूसर ने बोल दिया चल, हाँ सर हाँ ये हो जाएगा सर. बैठ के 3 महीने लगाए सब बैक फोर्थ, और जो जो नहीं उसको करना था ना उसने पहले वर्जन में नहीं किया. पहले रीराइट में बोला, मैं बोला अच्छा मैं भी स्टबर्न हूं, मैंने बोला तेरे को याद है मैंने पहले मीटिंग में वो बोला था, हाँ सर पर मैं सोच रहा था. वो सोच के देन यू नो एंड वी यूज्ड टू हैव यू नो वंस यू बिकॉज़ आई बिलीव के आप सेट पे जाओ उससे पहले जितना करना है आप कर लो, सेट पे एक बार पहुंच गए. So whether you are a first time director or you are a 10th time director, once the director says something, that is it. Or I think we had a fantastic time shooting the film. Absolutely. Again, see the thing is, you know, what he probably lacks in experience as a director, that vision of a writer went a long way in saying, this is how I'm seeing the film, this is how I've conceived it. Correct. So this is it. Baki shooting karna to DOP ka kaam. Correct. Mujhe yaad hai last day meri iske saath ladai ho gayi badi zabardast, kyunki tab tak khatam ho raha tha aur तभी एक लेसन आई थिंक ही मस्ट हैव लर्न्ड आल्सो कि कभी कभी डायरेक्टर को प्रोड्यूसर का डायरेक्टर होना पड़ता है कि बॉस अभी काम खत्म करना है तो करना है, तो उसमें क्या होता है इट बिकम्स अ वेरी सेंसिटिव जो आप समझेंगे शायद क्योंकि आप एक्टर भी हैं. तो एक एक्टर के लिए जो खुद डायरेक्टर है, किसी यंगर एक्टर जो खुद डायरेक्टर है उसको ये बोलना कि ये सीन ऐसे शूट करते हैं ये बड़ा सेंसिटिव हो जाता है. बट तब तक हमारी ट्यूनिंग हो गई थी. मैंने बोला तो बोला कि यार देख ये ऐसा कर लेते जल्दी से हो जाएगा. Not because of the other one, he had conceived as like a major scene. It was my scene. So I said, ऐसा कर लेते हैं हो जाएगा. तो इसका बड़प्पन ये है कि इसने ऐसा नहीं बोला हाँ अच्छा ठीक कर लेते हैं, ऐसा नहीं बोला कि नहीं करते. He went, he stood there, he kept looking at my box. He kept looking at the box and there was a mirror in the scene. He kept looking at the box and then he said, ठीक है सर ऐसा कर. तो उसका stubbornness
क्यों है? क्योंकि उसको मालूम है मैंने ऐसा विजुलाइज किया है, उसको तोड़ना बहुत डिफिकल्ट होता है. तो आई हैव नेवर हेल्ड इट अगेंस्ट हिम कि तूने इतना सोचा क्यों, मैंने बोला. इसके साथ मैं एक डायलॉग हमेशा यूज करता हूँ, चाहे वो डबिंग में हो चाहे वो कि 25 साल मैंने घास थोड़ी काटा है. अभी प्रोडक्शन में बोल रहे हैं भड़को, अभी मजाक हो गया है, अभी एक दूसरे अरे यार 25 साल घास एक मारे बात करी जे सरस रोहित सर नो हमें लोगों शूट पहला चालू कर दियो तू सर हमारे शूट चालू थे ना 3-4 दिवस पछि आया था अने द डे 1 सेंट जेवियर्स कॉलेज मा हतो सर बहु नॉस्टैल्जिक हता सर 1 कलाक तो खाली कॉलेज ज फर्या छे अने यू नो आई ऑलवेज हैव इन मने एवू हतो के आ मोटा एक्टरो आवे तो लोको शू का मोटा एक्टरो सिलेक्ट करता हशे के एवू शू हशे કે લોકો એવી સ્ટારકાસ્ટ પર જતા કે પ્રમોશન માટે થઈને કે મોટા સ્ટારકાસ્ટ નું નામ લેવા માટે થઈને. તો પેલો શોટ હતો સેન્ટ જેવિયર્સ ના ગ્રાઉન્ડ માં, સર ચાલીને આવતા હતા અને શોટ દેતા હતા. આઈ સ્ટીલ રિમેમ્બર, હું એક્ઝેક્ટલી સ્ક્રીન આગળ ઉભો છું, મારી વાઇફ છે અહીંયા, મારો સાળો છે, ઇવન માય પાર્ટનર્સ ઇન, બીકોઝ રોહિત સર વોઝ ધેર ફર્સ્ટ ડે. અમને તો એમ બહુ જ નવું લાગતું હતું અને આઈ વોઝ ફેસિનેટેડ જયારે આવ્યા હતા એના ઓરામાં આપો, હું તો રંગી ગયો. અને જે સરે ફર્સ્ટ ટેક આપ્યું ને સાહેબ, મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યા, ધેટ ઇઝ વાય ઇઝ રોહિત રોય. અરે વાહ, પહેલે નહીં બોલા તમે યાર, દેખો આપકે શો પે આકે સબ સુનને કો મિલ રહા હૈ. એટલે જ અમે આને કહીએ છીએ શુદ્ધ દેશી સંવાદ. અને અત્યારે તમે મારી છો, મારી સાથે છો નૈષદ, અને મારી સાથે છે આખી આઈ એમ એ ગુચ્છુ ફિલ્મની ટીમ, રોહિતભાઈ, રોહિત રોય, સની પંચોલી એન્ડ વિરલ જૈન. જલસો ઉપર આપણે આ લાઈવ કરી રહ્યા છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાનું છે. હવે તમને કોઈ કહી ગયું છે કે વારંવાર નથી કહેતો. યસ વિરલભાઈ, આગળ કઈ બીજી, એટલે પછી પછી પછીની કહાણી તો ફિલ્મ સરસ થઈ. ઓકે સની, એવી કઈ મોમેન્ટ જ્યારે તને ખરેખર એમ થયું હોય કે બહુ અઘરું પડી ગયું આ રોહિતભાઈને લઈને, કે યાર હવે આ આટલા મોટા ગજાના કદાવર સાહેબ છે, એક્ટર છે, ને કઈ રીતે સમજાવું અમને કે આવું કરવું છે મારે? કોઈ એવી ટીફ, કોઈ એવું, કોઈ એવી જગ્યા? આઈ વુડ સે અ ટીફ, ઇનફેક્ટ હી વોઝ વેરી સપોર્ટિવ રાઈટ ફ્રોમ સ્ટાર્ટ, એન્ડ વોટ એવર સજેશન્સ હી એવર સજેસ્ટેડ વોટ વોઝ ફોર ધ ગુડ ઓફ ધ ફિલ્મ. એટલે એવું હોય કે મોટા ગજાના એક્ટર્સ હોય તો બેઝિકલી ધે ઓનલી લુક આફ્ટર ધેર ઓન પાર્ટ ઇન ધ ફિલ્મ, પણ એવું બિલકુલ નથી. બિંગ અ પ્રોડ્યુસર, બિંગ અ ડિરેક્ટર હિમસેલ્ફ, હી નોઝ વોટ ધ સ્ક્રિપ્ટ ઇઝ અને સ્ક્રિપ્ટની શું ડિમાન્ડ છે, એમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ. સો બિંગ અ ફર્સ્ટ ટાઈમ રાઇટર ઓર ડિરેક્ટર, હું એમ કહીશ કે મારી જે પણ બ્લેન્ક સ્પેસીસ હતી એ બધી રોહિત સરે ફિલઅપ કરી દીધી છે. એન્ડ એન્ડ આઈ એમ બ્લેસ્ડ, ઇનફેક્ટ વી આર બ્લેસ્ડ એઝ અ ટીમ that we had him on on board, and bahut maza aayi sath mein pehla blushing blushing meri aankhon se aansu nikalte hain. The same same to same is with Manoj bhai also. Superb actor Manoj bhai, bilkul to mane be mane evu lage che ke jetlo sara star cast tame lo na etli director ne producer ni is vadhi jaye. અને મને જયારે રોહિત ભાઈ કે મનોજ ભાઈ સેટ ઉપર આવવાના ત્યારે, કેમ કે મારી પહેલી ફિલ્મ હતી, એટલે આઈ વોઝ વેરી વરીડ કે ભાઈ આ લોકો કેવી રીતે શું કહેશે, એ લોકોને શું જોશે, આપણે એની એક્સપેક્ટેશન મળશું કે નહીં. બટ આઈ ટેલ યુ, રોહિત સર ઇઝ સો ડાઉન ટુ અર્થ, કઈ જ નહીં. એને અમદાવાદ, બરોડા, સુરત ની બેસ્ટ જગ્યાએ જમવા લઈ જવા. ભાઈ અનુભવ ની તો ઠીક હે ના, અનુભવે અનુભવ, એના એની તોલે કોઈ ના પહોંચે, ગમે તેટલી આવડતથી તમે ભરપૂર. પણ આ રોહિતભાઈને જ લેવા છે એવું બહુ પહેલેથી નક્કી હતું કે એમને જ જોયા હતા એ રોલ માટે? ના ના, એવું બિલકુલ નથી. વેન આઈ રોટ ધેટ કેરેક્ટર ઓફ સિદ્ધરાજ સિંહ ઝાલા, તો મારા મગજમાં એક એવી ઇમેજ હતી કે વિચ હેઝ ટુ બી વેરી ન્યુટ્રલ ઓન ધ ફર્સ્ટ પાર્ટ, કેમ કે એ કેરેક્ટરનો નેગેટિવ હોવું જોઈએ, જેમને બહુ જ બધા નેગેટિવ પાત્રોના ભજવ્યું હોય એવું એવું હોવું જોઈએ. અને એની સાથે સાથે એવું પણ ન હોવું જોઈએ કે એકદમ રોમેન્ટિક, યુ નો, વેરી ચાર્મિંગ સ્વીટ ગાય વાળી ઇમેજ પણ ન હોવી જોઈએ. તો અને પ્લસ મારે એ ગુજરાતી હોવાની ફિલિંગ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ સાથે સંકળાવું હતું. ઓકે, સો ઘણું બધું R&D કર્યું, એન્ડ દેન આફ્ટર આઈ કેમ ટુ નો કે રોહિત સર ઇઝ ફ્રોમ અહેમદાબાદ એન્ડ હી સ્ટડીડ ઇન અહેમદાબાદ એન્ડ આઈ બીંગ અ ઝેવિયરાઇટ, સો દેટ કનેક્ટ ઓલરેડી હે. ઓકે, તો મેં કહા વિરલભાઈ સાહેબ લોકોને વાત કી કે ચલો એક વાર સર છે પિચ કરતે હૈ એન્ડ ધેન લેટ્સ સી વોટ હી હેઝ ટુ ડુ, કેમ કે એના પહેલા સડન એક બિગર સક્સેસ લાઈક કાબિલ હી હેડ ઇન હિઝ બેક. સો ગુજરાતી ફિલ્મ રિજનલ ફિલ્મ કરશે કે કેમ, એક બહુ મોટો સવાલ. આજ પાડી
રોહિત ભાઈ ના આવે યાર, તું શું વાત કરે આટલા બધા સ્ટાર જો આઈ જાય, મેં કીધું તો મારું તો અડધું કામ બધી ગયું. એન્ડ અગેન આઈ વોઝ સ્ટબન, નહીં એમ જે એક વખત પૈસા કરવી છે દરેક લેવલે, બહુ સ્ટબન છે દરેક લેવલે, બજેટે આમામામામ થાય સ્ટબનનેસ આમામામામ. That's why I told you, no, stubbornness works because when you're so clear about this is what I want, so then you will do everything to achieve that. मैक्सिमम क्या होगा, नया ना बोलेगा, लेकिन मैं कोशिश जरूर करूंगा. तुम और एक बहुत फेमस डायलॉग है, कोशिशें अक्सर कामयाब होती है. मुंबई नी फिल्म इंडस्ट्री नु वर्किंग ने अहिया कई फेर लाग्यो, कई जुदू लाग्यो, कई एवं थयु क्या 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 मैं आ पाड़ी एवं थयु? तो मैं इन दोनों ने मेरी इतनी तारीफ कर ली है, इसलिए मैं वापिस तारीफ नहीं करूंगा. मैं बहुत सीधा साधा आदमी हूँ, जो दिखता है वो है. और ये जब मैंने फिल्म को हाँ बोला, इससे पहले मैं एक और ओरिजिनल फिल्म कर चुका था कुछ साल पहले, बंगाली फिल्म, जिसके बजट्स भी कम ही होते हैं. आपने एक डायरेक्टर डेब्यू भी किया था, दस कहानियां में शबाना और नसीर का जो फिल्म था, वो फिल्म मैंने डायरेक्ट की थी. नहीं, बहरहाल रीजनल सिनेमा वर्सेज हिंदी सिनेमा का ये सब जगह आप मुझसे पूछे, ऑब्वियसली पूछते हैं. अंतर हर रीजन में उनके वर्क एथिक्स का होता है, बजट्स का होता है मेनली. और हर रीजन का, ये तो इंटरेस्टिंग बात इंडिया की है, मैंने कल ही वो जो इंटरव्यू दिया था उसमें भी उन्होंने पूछा था. तो आई फील दैट एवरी रीजन हैज अ डिफरेंट फ्लेवर. तो उनके शूटिंग में, उनके लहजे में, उनके बात करने के, उनके एक्टिंग के तरीके में वो अंतर आता ही है. मेजर अंतर है ऑब्वियसली प्रोड्यूसर का, कि बजट्स टाइट होते हैं तो आपको जिस तरह से हम लोग जब हिंदी फिल्म शूट करते हैं वो सहूलियतें नहीं मिलती हैं. लेकिन विरल के बारे में ये कहूंगा कि मुझे ऐसा लगा ही नहीं ये शूट करते हुए कि मैं कोई रीजनल फिल्म में शूट. थैंक यू सर, थैंक यू. एंड विच इज अ फैक्ट, आई मीन यू नो, नहीं तो मैं अभी बोल देता था. थैंक यू सर. और इंटरेस्टिंग पार्ट ऑफ डूइंग रीजनल सिनेमा इज दैट what is according to me the strong point of India is that we are such varied pockets. आप साउथ में जाओ तो तमिल, मलयालम, कन्नड़, आप वेस्ट में जाओ तो हमारी फिल्म इंडस्ट्री है, गुजराती फिल्म इंडस्ट्री है, अभी सेंटर में जाओ तो भोजपुरी है, ईस्ट में कैलकटा है, तो हर जगह ऊपर पंजाब है. तो मैं तीन कर चुका हूँ रीजनल सिनेमा, मुझे हर जगह अलग अलग काम करने को मिला. लेकिन मैं वैसे जैसे आप जब ये फिल्म देखोगे तो इस तरह जिसने जितना भी इसने लिखा मेरे लिए, उसमें मैंने कोशिश की है कि मैं लगे कि ये कोई गुजरात का बंदा चल के आ रहा है. जब मैं बंगाल में फिल्म करता हूँ, अच्छा मैं बंगाली लगता नहीं हूँ, अब उसमें प्रॉब्लम है, मैं गुजराती तो लग गया, बंगाली लगता नहीं हूँ. तो वो एक चैलेंज होता है रीजनल सिनेमा करने का. आई डोंट थिंक देयर इज एनी अदर डिफरेंस. पर्सनली आई डोंट चेंज माय मेथड ऑफ एक्टिंग, आई जस्ट ट्राई टू गेट अ लिटिल फ्लेवर ऑफ द रीजन. गुजराती फिल्म बहुत टाइम थी नहीं जो छेलो दिवस जो है, तो मैं छेलो मेरे दोस्त की पिक्चर थी तो वो देखी थी, उसके बाद देखी नहीं काफी फिल्म. अभी देखना पड़ेगा क्योंकि R&D हमको भी करना पड़ेगा. बिकॉज इफ आई वांट टू बी डूइंग एनी अदर गुजराती फिल्म आई हैव टू नो व्हिच इज श्योरली डूइंग इट. हां श्योरली. सो आई हैव विद द सेम प्रोड्यूसर एक्सक्लूसिव कॉन्ट्रैक्ट. सो नाउ देयर इज अ चेंज इन द कॉन्ट्रैक्ट, नाउ ही विल बी द एक्टर, आई विल बी द डायरेक्टर. अभी सनी बोलेगा कि नहीं सर ऐसा करना चाहिए, फिर मैं ऐसे चुप हो जाऊंगा, फिर मैं डब्बे को देखूंगा कहना कि नहीं ऐसे नहीं करेंगे. देखो मेरे को भी रीपे तो करना पड़ेगा ना. अच्छा ठीक है यार, इतना खुश हो रहा है तो कर ले. रोहित भाई लगभग कितना 20-25 थी वधारे वर्ष, 25 वर्ष से गया साहब. समबडी 1994 में तुम्हारी मूवी आई थी जज्बात. हां અને દરિયા તો આવી નહીં ને સાહેબ, પ્રોમો તો અમે જોયા, પ્રોમો જોયા રિલીઝ ના થઈ, રિલીઝ ના થઈ. મને ખ્યાલ છે પેલું નવું નવું એ વખતે ટેલિવિઝન પર ટ્રેલર્સ ને પ્રોમોઝ આવવાના શરૂ થયા હતા અને નવા નવા ટોપ 10 ચાલુ થયા હતા સુપર હિટ્સ ને એમાં. વેરી પોપ્યુલર સાહેબ, એકદમ પેલા ટોપલેસ જીન્સ પહેરીને દરિયામાંથી બહાર આવતા ના, અત્યારે કરાવવા જેવું છે. जो अभी शॉट लेना चाहिए वो तभी ले लिया. एंड आई टेल यू वन स्टोरी अबाउट जज्बात. सुचित्रा कृष्णमूर्ति वाज माय को-स्टार एंड वी वर नाइदर फ्रेंड्स नॉट वी इवन नो ईच अदर. और पहला वो गाना शूट हुआ जिसमें मैं आता हूँ बाहर, और हमारा एक किसिंग सीक्वेंस था उस जमाने में 25 साल पहले, और हमने किसिंग का शॉट दिया, दोनों के नाक ऐसे ऐसे लगे. और मेरा डायरेक्टर गॉड ब्लेस हिज सोल, वो इतना शाय था कि उसने बोला हाँ ओके ओके चलो आगे बढ़ते हैं. बोला लेकिन बहुत खराब शॉट दिया आनंद, मैं तभी से ऐसा था कि बोला सर शॉर्ट ही पहली पिक्चर. बोले नहीं नहीं ठीक है चल आगे चलते हैं, वो रखा शॉर्ट. बट जज्बात को हाँ अभी 25 साल हो गए, लेकिन आई कंसिडर स्वाभिमान एज माई डेब्यू रियली, क्योंकि जज्बात अनफॉर्चुनेटली डिडंट गेट अ रिलीज यार.
A lot of people asked me when I was doing Swabhiman, ke, you know, this bugger is cut out for cinema. And when I did cinema, I said, nahi, isko TV karna chahiye. Toh mere saath dono ho chuke hain. Aur aaiye na, toh hamesha aage se aata, is baar piche se kyun? Haan? So unka naam hi laj jaye. Pehle toh aage the, Bina Sharma. Thank you, Lajja. So, you know, I've always been very happy with the kind of work I've done for the last 25 years. 25 years back, I did Swabhiman. Today, I'm doing this role. Fact is, how many people from Swabhiman are still working the way I'm working? So that is it. You know, as long as you're relevant, that's the word I use. I'm still relevant. I'm still regarded as some sort of whatever, saksham actor hai, kar lega acha. So I'm okay. Ah, like I was telling him in the car, कि जिस तरह से स्वाभिमान की शुरुआत हुई थी मुझे शाहरुख खान होना चाहिए था वो नहीं हुआ तो वो देखते आगे आगे जाके ओके ऑन दैट नोट कॉफी पण सरस आवी छे तो हमें एकदम रेप्लिकेट करी शक्या जे कई काम कि मुझे तो कॉफी पीता पीता थाय छे ने मोटा मोटा टेलीविजन पर हमें बात अच्छा नाम भी सके केस आई टेल यू लेटर व्हाट टू અમે એવું નાનકડું નાનકડું રેપ્લિકેટ કરીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં અમે થોડા થોડા પ્રશ્નો પૂછીએ છીએ અમારી પાસે કશું જ આપવા માટે નથી ના કોઈ હેમ્પર ના કંઈ કોફી દીધી દો કપ પી હે પ્લીઝ રીમેમ્બર ઓકે સરસ મજાના સવાલ જવાબ દો તોફાની થોડા આજ આપકા બજેટ હિલ ગયા હોગા ના મેં દો કપ કોફી પી લી નહીં કોઈ ઇતના હમ મેનેજ કર લેંગે ડોન્ટ વરી ઓકે તો શરૂ કરીએ આપણો પેલો તોફાની એકદમ રાઉન્ડ શુદ્ધ દેશી સંવાદમાં તમે છો મારી સાથે જલસો પર જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની પ્લે સ્ટોર ને એપ સ્ટોર એટલો સ્વીટ બોલે છે કરજો યુ સ્પીક સો વેલ યાર બ્રો થેન્ક યુ ઓબવિયસલી યુ આર એન એક્ટર બીકોઝ બટ નોટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ નોમ વિધાઉટ એની સ્ક્રિપ્ટ બી એવો ઇઝ નોન સ્ટોપ થેન્ક યુ એક્સેલન્ટ એન્ડ યુ વોઝ કોપી ફોર સો મેની યર્સ પીજી કોપી આવશે देखो विजल साहब किसी को तीसरी कॉफी देने को तैयार है आप पहली कॉफी के बाद बोलते हो चलो घर चलते हैं यार विरल भाई चालू विरल से क्या नहीं विरल भाई से शुरू नहीं किया है अच्छा आपको बीच में कुछ भी आएगा प्रोड्यूसर के लिए जरा अलग से कागज नहीं तैयार किया है वो मैं पूछने वाला हूँ आपसे पर सनी लेट्स स्टार्ट इट विद यू सो तुम दिल थी कौन छो ऑप्शन ए मुंबई का बीड़ू अहमदाबाद नो बको અમદાવાદ નો બક્કો ઓબવિયસલી ઓબવિયસલી શું વધારે ગમે છે સ્પોન્ટેનિટી ઓફ થિયેટર અથવા રીટેક્સ ઓફ ધ બોથ આઈ વુડ સે ડિપ્લોમેટિક નો નોટ ડિપ્લોમેટિક બીકોઝ આઈ હેવ એક્સપીરિયન્સ બોથ એન્ડ આઈ વુડ સે ધ સેમ થિંગ યા ટુ ડિફરન્ટ મીડિયમ ઓબવિયસ કો પૂછો કે દીપિકા પાડુકોન ઓર પ્રિયંકા ચોપડા એન્ડ ધેન હી સેઝ બોથ ધેન ધેટ્સ ટુ ડિફરન્ટ મીડિયમ્સ પણ બંનેની મજા એટલી જ છે એટલે આઈ વિલ ટેક બોથ થિયેટર હવે કદાચ આ ફિલ્મ પછી થોડોક અવકાશ મળશે એટલે ડિસેમ્બરમાં કંઈક થિયેટર કરવાનું વિચારી રહ્યા છીએ તો એ પણ કરીશું થિયેટરની અલગ મજા છે એનો પણ સ્વાદ લેતા રહીશું અને ફિલ્મ તો ઓબવિયસલી હવે ફિલ્મો જ કરવી છે કે ટેલિવિઝન કારણ કે અત્યારે તમારી કેટલીક સિરિયલ્સ પણ ઓન યસ 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 મારી કલર્સ ગુજરાતી ઉપર અત્યારે સાવ જ ઓનર છે વિચ ઇઝ ધ નંબર વન ઓન કલર્સ ગુજરાતી 590 એપિસોડ હમણાં અમે લોકોએ કમ્પ્લીટ કર્યા સો એ પણ ચાલુ છે આઈ વુડ લાઈક ટુ બી એસોસિએટેડ વિથ એની મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ રાધર ઇટ ઇઝ ટેલિવિઝન ફિલ્મ્સ ઓર થિયેટર એન્ડ એની મોર ફિલ્મ્સ પ્લાન્ડ યસ યસ મેની ડાઉન ધ લાઈન લેકે ચલા ગયા કોઈ તો સર નહીં જાય અચ્છા આમાંથી કઈ એક્ટર્સ એક્ટર એક્ટર સાથે તમારે કામ કરવું છે ફિમેલ એક્ટર એ આરોહી પટેલ દીક્ષા જોશી સી એશા કંસારા બી યોર ચોઈસ બી યોર ચોઈસ યોર ચોઈસ આઈ વુડ સે મોનલ ગજ્જર એન્ડ વાય બહુ જ સરસ એક્ટ્રેસ છે ઘણી બધી ફિલ્મો એમને ગુજરાતીમાં આપી છે સુપર હિટ ફિલ્મો છે એન્ડ લાસ્ટ મેં એમને રેવામાં જોયા હતા શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટ્રેસ અને મને લાગે છે કે એમની સાથે કામ કરવાની મને બહુ જ મજા આવશે that doesn't mean કે જે પણ બીજા તમે ત્રણ નામ નહીં 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 રામ હેપી ઇન્ટરવ્યુ યા
અમે સાયલન્સ એટલે જ રાખીએ છીએ. ઓકે, આ સરસ છે. એક એક શો હે જિસકા નામ હે કોફી વિથ કરણ, ઓર એક યે શો હે કોફી મેં ચીર હરણ. મસ્ત ટેગલાઇન. ઓકે, આમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કયા ડ્રાસ્ટિક ચેન્જની જરૂર છે? એ, પ્રોફેશનલિઝમ. બી, ગુડ એડિટર્સ સ્લેશ ડાયરેક્ટર્સ સ્લેશ રાઇટર. અને સી, ચોખ્ખા સ શ શ. I would say the first one, professionalism. કેમ કે બાકીના જે બંને ઓપ્શન્સ છે એ ફર્સ્ટ ઓપ્શનમાં આવી જાય છે. જો સરસ મજાના પ્રોફેશનલ લોકો આવશે તો સ શ અને શ નો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે અને સારા એક્ટર્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ બધા જ આવી જશે ઇન્ડસ્ટ્રીમાં. ઇફ દે આર પ્રોફેશનલ, દે આર ગુડ. અત્યારે ફિલ્મોમાં જોતી તમે જોવા મળતા હોય એવી એક એક વસ્તુ જે તમને ન ગમતી હોય રિસેન્ટ ફિલ્મોમાં? ગુજરાતી ફિલ્મોની વાત કરું, ઓફકોર્સ બોલિવૂડ માટે બોલવા માટે મારો જરા અધિકાર નથી, નહીં મોડું બોલું. ગુજરાતીઓને બહુ કેરિકેચરિસ્ટ કરી નાખવામાં આવે છે. ઇવન ઇન આવર ફિલ્મ્સ? નો, ઘણી બધી હવે સારી સારા સબ્જેક્ટ સાથેની ફિલ્મ્સ આવી રહી છે અને આઈ હોપ કે ગુજરાતીઓને એ ઝોનમાંથી બહાર કાઢવામાં આવે અને ગુજરાતીઓને બીજા ઘણા બધા પહેલું છે, ગુજરાતનું કલ્ચર એટલું બધું મોટું છે, એને ફિલ્મોમાં દેખાડવામાં આવે જેથી કરીને લોકોને ખબર પડે કે એકચ્યુઅલ ગુજરાતીમાં કેટલું પોટેન્શિયલ છે, ગુજરાતી કેવો કેવો છે. ઓકે, છેલ્લે જોઈ ગુજરાતી ફિલ્મ? લાસ્ટ મેં જે જોઈએ રેવા જોઈ હતી. બધી જ ફિલ્મો મને ગમે છે, ગુજરાતી ફિલ્મો મને બધી જ ગમે છે, મને બધી જ ગુજરાતી ફિલ્મો જોવી પણ ગમે છે કેમ કે બધામાંથી કંઈક ને કંઈક સારું મને મળી જ રહે છે. ઓકે, બટ યા, ઓન ધેટ નોટ, છેલ્લે જોયેલી કઈ ફિલ્મ તમે ડિરેક્ટ કરી હોત તો વધારે સારી બની શકી હોત? એ, શું થયું? બી, કેરી ઓન કેસર. સી, નટ સમ્રાટ. કે ડી, યોર ચોઈસ. I would say Ventilator. વેન્ટિલેટરની મેં જે ઓરિજિનલ મરાઠી ફિલ્મ છે એ પણ જોયેલી છે અને બહુ જ સરસ રીતે, બહુ જ અદ્ભુત રીતે બનાવવામાં આવી છે. આઈ પર્સનલી થિંક કે એનું ગુજરાતીકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે એ જે એનો એસેન્સ છે એને છોડી બેઠા છે. હા, ગુજરાતીકરણ થવું જ જોઈએ કેમ કે ગુજરાતી ફિલ્મ બની છે અને ગુજરાતીઓને સાંકળેલી એવી વાત હોવી જ જોઈએ એમાં. પણ એ જ પાછી વાત છે કે દરેક જગ્યાએ હાસ્ય નાખવાની જરૂર નથી. ગુજરાતીઓ બહુ બહુ ઇમોશનલ પણ હોય છે, બહુ જ ભાવુક હોય છે અને રિલેશનશિપમાં બહુ ખાસ રીતે માનતા હોય છે, એક ક્લોઝ નિટ ફેમિલીની જેમ રહેતા હોય છે. તો એના ઘણા બધા એવા પહેલું છે જેને ઉજાગર કરવા જોઈએ એક ફિલ્મમાં, જે કદાચ નથી થઈ શક્યા. એટલે આઈ વિલ એલોબોરેટ કે આ જે અત્યારે જે અડોપ્શનની જે વાત થઈ છે તો ઓલરેડી અત્યારે હું ને સની ઘણી વખત ડિસ્કશન કરતા હોય તો જ્યારે બાયલિંગ્વલની વાત કરીએ ને તો એને એક સવાલ કર્યો કે ભાઈ સપોઝ જો તમે મહારાષ્ટ્રમાં હો તો એનું જે એક વિલેજ હોય એની જે રહેવાની રીત અને ગુજરાતની લેવાની રીત અલગ છે, તો જ્યારે તમારે અડેપ્ટેશન કરતા હોય આપણે ત્યારે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે કે એડેપ્ટેશન એકદમ પરફેક્ટ હોય. તો મરાઠીના એડેપ્ટેશન અહીંયા ચાલશે કે નહીં, અથવા યુ હેવ ટુ રાઇટ ઇટ ઇન સચ અ વે કે ગુજરાતી સોલમાં સમાઈ જાય? ઓન ધેટ નોટ, મારે એક સવાલ તમને પણ પૂછવાનો હતો વચ્ચે કે આમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કયા ડ્રાસ્ટિક ચેન્જની જરૂર છે? પ્રોફેશનલિઝમ, ગુડ એડિટર્સ, ડિરેક્ટર્સ, રાઇટર્સ, ચોખ્ખા સંરક્ષણ. પ્રોડ્યુસર તરીકે તમે કઈ રીતે જુઓ છો વાતને? મારો પણ સેમ જવાબ હશે, પ્રોફેશનલિઝમ. કેમ કે હું જ્યારે પહેલા આવ્યો ત્યારે મને પણ એટલી ખબર નહીં હતી કે ભાઈ શું જરૂર છે. આઈ હેડ અ વેરી ગુડ ડાયરેક્ટર, રાઇટર મારા આગળ હતો નસીબથી, આઈ હેડ અ વેરી ગુડ સ્ટાર કાસ્ટ. પણ મને સની દરેક પોઈન્ટે સમજાવતો હતો. ફોર એક્ઝામ્પલ, તમને નાનું એક્ઝામ્પલ આપું કે ટ્રોલી લેવાની છે તો એઝ અ પ્રોડ્યુસર આપણે એમ થાય કે ચલો ભાઈ આપણે જ્યાં શૂટ કરીએ ત્યાંથી લઈ લેવાનું, આપણે સસ્તું પડશે. પણ સની મને હંમેશા એ સમજાવતો કે સર ટ્રોલી જ્યારે ચાલે છે, કેમ કે આઈ વોઝ અ ફર્સ્ટ ટાઈમ પ્રોડ્યુસર, તો એ જ્યારે નીચે આવે તો એક પણ એક ઝડપ ના હોવો જોઈએ. પ્રોફેશનલિઝમ હોવી જરૂરી છે. એક નાની ટ્રોલીની બાબત છે, ખાલી ક્રેનની બાબત છે, તો પ્રોફેશનલિઝમ હોવું જોઈએ. અને અમે આ ફિલ્મમાં 100% ટીમ મુંબઈની છે, કોઈ પણ લોકલ ટીમ ઇન્વોલ્વ નથી, બધા જ ત્યાંથી મંગાયા છે. તો પ્રોફેશનલિઝમ આવશે એનાથી આપણા ગુજરાતી સિનેમાનું ક્વોલિટીનું સ્તર જે સ્ક્રીન ઉપરનું છે એ વધશે. તો આઈ થિંક પ્રોફેશનલિઝમ વિલ હેલ્પ એવરીવેર. પ્રોડ્યુસર તમને ગુજરાતના કારીગરોમાં
લાકડું પકડશે એટલે ત્યાં શું છે સર કે આટલા વર્ષથી ઇન્ડસ્ટ્રી જ્યાં ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે, આપણે હજી ગ્રોઈંગ સ્ટેજમાં છીએ, અને હું 100% કહું છું આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવતા 5 વર્ષ પછી બધા જ સિનેમાને આગળ વધી જશે અને ત્યારે આપણે બધું જ મળી રહેશે, હજી ડેવલપ થાય છે. ઓન અ સિરિયસ નોટ, અનુભવ અને કદાચ ઇક્વિપમેન્ટ બધાની દ્રષ્ટિએ ગ્રોઈંગ આગળ વધવાનું છે અને એ તો માનવું જ પડે. એક એવી ફિલ્મ જે તમને વચ્ચે તમને પણ પૂછવાનું મન થાય એવો સવાલ છે કે એક એવી ફિલ્મ જે તમને પ્રોડ્યુસ કરવી ગમી હોત, યોર ચોઇસ. સર હજી સુધી એવી કોઈ ફિલ્મ આવી નથી મેં જેટલું ગુજરાતીમાં સાંભળ્યું છે એવું, કે મને એવું થયું કે યાર આ મેં મિસ કર્યું. કેમ કે હું જેટલું પણ કન્ટેન્ટ જોઉં છું તો ઘણી બધી વખત ખબર નહીં કેમ આપણી ગુજરાતી ઓડિયન્સનો પણ આપણે અંદાજ નથી લઈ શકતા કે ભાઈ આપણી ઓડિયન્સ શું કેચ કરશે શું નહીં કરે, અને જે રિયલીમાં કેચ કરે છે ને એ તો મને એમ થાય કે આ જિંદગીમાં કદાય પ્રોડ્યુસ ન કરું. બટ મને એવું છે કે મારે ગુજરાતના ગૌરવ ઉપર ફિલ્મો બનાવી છે, જેવી રીતના મારું આ પહેલું પ્રોજેક્ટ છે. ભગવાન મને એવી શક્તિ આપે અને ઓડિયન્સ મને એટલો સપોર્ટ આપે જેનાથી ગુજરાતના ગૌરવ ઉપર અને એ સિનેમાને હું દેતો જ રહું લોકોને. બસ વાહ, ક્યાં બાત હૈ. આ પ્રોડ્યુસર ભાઈના નંબર બંબર અમે નહીં આપીએ, તમે તમારી જાતે જોડી કોળી કંકોળીને અપ્રોચ કરી શકો છો, રાઈટ વિરલ ભાઈ? યસ, આઈ એમ ઓલવેઝ ઓકે. કોઈ પણ ગુજરાતના ગૌરવ માટે મારી આગળ આવશે હું વાતો કરું છું કે જો એ ગુજરાતની ગાથા ગુજરાતીઓને સંભળાવવા જેવી હશે, જે આઈ એમ એ ગુજુની કથા એવી છે જેમ, અને મારાથી પણ સર આ સ્ટોરી મારા દિલના હાર્ટની નજીક એટલે છે કે એક ટાઈમે મારે જે કરવું, આઈ વોન્ટેડ ટુ પરસ્યુ માય ડ્રીમ, જે મારે એક ગુજરાત કલ્ચર છે કે ભાઈ વેપારીનો છોકરો વેપાર સંભાળે, એના માટે થઈને મારે એ ફોરગો કરવું પડ્યું હતું. એટલે આઈ વોન્ટેડ ટુ ફોલો માય ડ્રીમ્સ, હવે યસ એટ લેટર સ્ટેજ હું એ કરું છું જે મારે કરવું હતું. અને મને ફિલ્મ લાઈન બહુ જ ગમે છે, મને નાટકની દુનિયા, એક્ટિંગની દુનિયા અને રાઈટ સ્ટાર કાસ્ટ ફિલ્મ મને જેવી રીતના અત્યારે સાહેબ જે રીતે પોઝિટિવ એનર્જી ફેંકે છે ને તો હું લેતો જ છું. મજા પડી ગઈ. સાચું કહું સાહેબ, આજથી 3 દિવસ પહેલા અમે મુંબઈમાં ઇન્ટરવ્યુ દેતા હતા અને મને જે ખીજાણા છે રોહિતભાઈ, એ ક્યાં કેમેરા કે સામે છે દેખાય, એ નહીં નહીં નહીં, હવે હું શીખી ગયો છું. આપ પ્રોડ્યુસર સાહેબને કોઈ રોલ ના આપ્યો તમે? કયા ગુજરાતી કલાકાર પર તમે ફિલ્મ બનાવવા માંગશો? કોઈ પણ ચિત્ર ઉપર ચોઈસ. કયા કલાકાર પર હું ફિલ્મ બનાવવા ઈચ્છીશ? એટલે કોઈ પણ ચિત્રના ઘણું બધું છે, એટલું બધું છે. એટલે આપણી હિસ્ટ્રીથી લઈને અત્યાર સુધીમાં એટલા બધા ગ્રેટ માણસો થઈ ગયા છે, એટલા બધા ગ્રેટ કલાકાર થઈ ગયા છે કે એનું એનું સાહિત્ય ને એનું મટીરિયલ ખૂટે એમ નથી. આજે જો પેપરમાં વાંચતો હતો કે વિપુલ શાહ ઇઝ અગેન મેકિંગ ફિલ્મ્સ ઓન ગુજરાતી રાઇટર્સ, અને મને બહુ ગર્વ થાય છે એ બાબતે કે આ બધે લોકો આગળ આવી રહ્યા છે અને ફિલ્મ બનાવી રહ્યા છે. બિકોઝ આપણે ત્યાં સિદ્ધરાજસિંહ જયસિંહ જેવા પાત્રો થઈ ગયા, હિસ્ટોરિકલ પાત્રો થઈ ગયા, રાન અવઘણ જેવા પાત્રો થઈ ગયા, મેઘાણી જેવા રાઇટર્સ થઈ ગયા, તો વાય નોટ? વાય નોટ ડુ યુ રીડ લિટરેચર? યસ, લોટ લોટ. તમે જાણો છો ટીએમસીમાં આપણે ઘણું બધું સાથે વાંચતા હતા. ઓન ધેટ નોટ, મારે જસ્ટ મારી બ્રાન્ડ વિશે પણ થોડી વાત કરવી છે. ગુજરાતી સાહિત્યની અમે લોકો ખૂબ બધી સ્ટોરીઝને નેરેટ કરીએ છીએ, ડ્રામેટિક રીડિંગ કરીએ છીએ, વી કોલ ઇટ અ વાચિકમ, અને અમારી પાસે લગભગ અત્યાર સુધીમાં 150 સ્ટોરીઝ ગુજરાતી ટોપ મોસ્ટ રાઇટર્સની ઓથર્સની છે, સરસ ઓડિયોના ડ્રામેટાઇઝડ પેકેજમાં છે, અને તમે સાંભળશો તો તમને મજા પડશે. બની શકે કે આજના દોરમાં જ્યારે લોકો ઇંગ્લિશ કે બીજી લેંગ્વેજીસ ભણે છે ત્યારે કદાચ ગુજરાતી વાંચતા લખતા એમને કદાચ તકલીફ પડે, સાંભળવામાં તો ગુજરાતીમાં જરાય તકલીફ નહીં પડે. એટલે તમે તાત્કાલિક આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને આવી સરસ મજાની સ્ટોરીઝને સાંભળી શકો તો મજા પડશે. અને આ છેલ્લો સવાલ સની, આમાંથી નીચેનાને આમાંથી એટલે આમાંથી કયા કલાકારને તમે ગુજરાત ફિલ્મોનો હવે પછીનો સુપરસ્ટાર ગણો છો? એ સર વિધાઉટ એની ઓપ્શન, સર આપી બધાઈ ઓર આપી બધાઈ.
without any options. एक ही है. पन याद नहीं आ रहा. पन याद नहीं आ रहा. चोली वोली पहने थे गरबा रमा या पन चोली पता नहीं याद नहीं आ रहा. वो वेरी सनी डिस्पोजिशन दिस बॉय हैज. सनी डू यू स्टिल वांट एन ऑप्शन. मौका भी है दस्तूर भी तमारा में एवं शू है तमने आईएमए गुच्छू एक तो दिल से गुजराती हूँ. मेरी शादी हुई है मानसी जोशी के साथ जो गुजराती है, लेकिन वो बॉम्बे की है. उससे कहीं ज़्यादा गुजराती मैं हूँ. उसके घर का खाना मुझे ज़्यादा अच्छा लगता है. गुजराती बोलता हूँ, पढ़ता हूँ, लिखता हूँ. बंगाली हूँ लेकिन बंगाली पढ़ता और लिखता नहीं हूँ. दुर्गा पूजा में जाता हूँ, नवरात्रि में जाता हूँ, दोनों में उतना ही इन्जॉय करता हूँ. डांडिया खेलना अच्छी तरह से आता है. अवार्ड विनिंग डांडिया प्लेयर हूँ. स्कूल कॉलेज अहमदाबाद में किया है. तो खून खून कण कण रोम रोम में गुजरात बसा हुआ है. इसमें तो कोई है नहीं कि दैट मेक्स मी आई एम कुछ. अहमदाबाद की कोई खास स्पेशल मेमोरीज, कहाँ कहाँ जाते थे, क्या करते थे? अहमदाबाद की हर मेमोरी खास है मेरे लिए. मुझे और कुछ पता ही नहीं. मुझे जब से याद है, मतलब बम्बई में पैदाइश हुई हूँ तो याद ही नहीं है. जब से होश संभाला है अहमदाबाद में हूँ. तो स्कूल की मेमोरीज हैं, कॉलेज की मेमोरीज हैं, जहाँ जहाँ अब तो चेंज हो गया. लेकिन ज्यादातर जो चेंज नहीं हुआ है, IIM की किटली चेंज नहीं हुई है. वहा पिज्जा भील का पिज्जा आज भी वैसे ही चौकड़ा था, पूरा चीज से भरा हुआ है. एक अम्बी का क्या है, दाल वड़ा वो याद है. ऑनेस्ट पाव भाजी याद है. हैमोर के छोले भटूरे याद है. अटीला का लेन याद है. तो सारी यादें अहमदाबाद को लेके. देखिए बम्बई जाके 25 साल हो गए, लेकिन वहां मेमोरीज क्रिएट किए हैं. यहाँ के मेमोरीज ही मेमोरीज. नाउ दीज आर द मेमोरीज. और आप, आपके इन-लॉज का जो परिवार है वो तो गुजराती थिएटर से इतना रूबरू करता है, इतना बिलोंग करता है कि अरविंद भाई विषय एमनी कोई फिल्म जोई या ना कोई नाटक को जोया. तो हूँ जरे अहमदाबाद थी बॉम्बे गयो 92 माँ. तो 92 माँ मैंने मानसी मड़ी. અને માનસી મળી તો ઓબ્વિયસલી એને ઇમ્પ્રેસ કરવા માટે હું પ્લે જોવા જતો હતો. એના પહેલા મેં એક ડે પણ દુષ્ટ તો મેં હું પ્લે જોવા ગયો બેલ લાલના રાજા. મેં અરવિંદભાઈ અને એક બહુ જ સુપર એક્ટર થે. તો એસા લગ રહા થા કે આ દિલીપ કુમાર ઓર રાજકુમાર કો સ્ટેજ પે દેખ રહે હો. ઓર અરવિંદભાઈ કા જો એક, આપ તો દેખ ચુકે હોગે પ્રેરણ કે કાઉન્ટલેસ, ઉનકા જો એક પાવર થા સ્ટેજ પે, મુજે લગતા થા યાર એસા એક્ટર હોના ચાહિએ. તો તભી તક તો મેં એક્ટર ભી નહીં થા, મેં તો અસિસ્ટન્ટ થા તભી. ऐसा एक्टर हूँ जो पावर से आके अपने खाली जेब में हाथ डालते थे, ऐसा लगता था कि साला कुछ होने वाला है. तो वहाँ से मेरी शुरुआत एक्चुअली हुई. व्हेन आई गॉट अट्रैक्टेड टू द परफॉर्मिंग आर्ट्स, उससे पहले मैं हंसता था एक्टरों पे. मुझे एक्टिंग करनी नहीं थी. मैं MBA करने जा रहा था, वो वीज़ा रिजेक्ट हो गया तो कुछ करने को था नहीं. तो रौनित के साथ जाता था इधर उधर, फिर एक्टर बन गया. बट दैट्स हाउ आई काइंड ऑफ गॉट द फर्स्ट फ्लेवर. फिर शर्मन जोशी उनके भाई. लेकिन मेरा ये मानना है कि शर्मन को लोगों ने अभी तक देखा नहीं है. वो जो ये बोलते हैं ना, कितना अच्छा एक्टर है, इतना अच्छा एक्टर है, बहुत अंडररेटेड. उसको एक ही जोन में देखा है. अब उसकी जो फिल्म आ रही है काशी, उसमें जो काम किया है, मुझे लगता है कि वो असली शर्मन. आज ही शर्मन भाई नो અમે લઈ ગયા ને તમે રહી ગયા. નાટક જોવા માટે લોકો હજી પણ જો આવે તો પડાપડી થઈ શકે છે. અને અરવિંદભાઈની વાત નીકળી છે ત્યારે મને કહેવું ગમશે, અરવિંદભાઈ આપણા ગુજરાતી તખ્તાના, ગુજરાતી ફિલ્મોના, ગુજરાતી રંગભૂમિના કેટલાક શિરમોર નામોમાંનું એક છે, કેટલાક ઉત્કૃષ્ટ કલાકારોમાંનું એક છે. અને ગુજરાતી ફિલ્મોનો જે દોર હતો જ્યારે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મોને કમ્પીટ કરતી હતી અને લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પ્રિફર કરતા હતા, એ જ સમયના એક જાજરમાન કલાકાર છે. આજે પણ અરવિંદભાઈની આ બધી ફિલ્મોના સરસ મજાના ગીતો માત્ર જલસો પર અવેલેબલ છે. અમારી પાસે લગભગ 650 ફિલ્મો, જે ગુજરાતી ફિલ્મો, જૂની ક્લાસિક ફિલ્મો છે, એના લગભગ 20,000થી વધારે ગીતો માત્ર ને માત્ર જલસોમાં છે આંગળીના ટેરવે. તમને આ કલાકારો વિશે માહિતી લેવાનું કે એમના ગીતો સાંભળવાનું મન થાય તો પ્લીઝ, ધીસ એપ ઇઝ ઓનલી ફોર યુ. ઓકે, એક ગુજરાતી તરીકે શું કરવું સૌથી સહેલું છે? એ ખાવું,
બી ગરબા કરવા, સી સટ્ટોલા ભરવું. ये सवाल एंड डी सातम आठम रंबी. सातम आठम पक्का सर है यार. वो बहुत मैं था, मेरे को क्यों नहीं हुआ बोला फोर्थ योर चॉइस, फिफ्थ योर चॉइस. पत्नी की बात मानना सबसे आसान. एक गुजराती लड़के के लिए पत्नी की बात मानना सबसे आसान है, और खासकर जब उसकी बीवी गुजराती हो तो बहुत आसान हो जाता है. वो यहाँ जाऊ ना ओके. मने मने एक सरस मने बहुत सरस एक इंसिडेंट याद आवे जो हूँ बोली खबर नहीं रोहित सर ने केवल लागे नहीं मने तो मैं बोलो सरस है अत्यंत सारू लागी रहे बस. ये एक या बात याद रखना कि ये कभी ना कभी इंटरव्यू खत्म होगा, कभी ना कभी यहाँ से उठोगे बात. और सोशल मीडिया टीम में एक छोकरी काम करती है, नाम बधु मानसी. એટલે મારે સરના પેજ ઉપર ક્રોસ પોસ્ટિંગ ને બધું કરવાનું, મેં સવારના બોરમાં સરને ફોન કર્યો અને સરને કીધું સર માનસી કરીને છોકરીનો ફોન આવશે ને એ તમારા આગળ પેજનું પહેલા રાઇટ્સ માંગશે અને બધું કરશે તો પ્લીઝ તમે જોઈ લેજો. મને કહે તું આ માનસી નામની છોકરીને કેમ કરે છે ભાઈ, મને બહુ બીક લાગે છે. માનસી જોશી, જો તમે કદાચ ટેલિવિઝનના એ દોરમાં જો તમે પસાર થયા હો તો 1990s થી લઈને 2000 થી લઈને 2010 સુધીનો એ ગાળો જ્યારે ખૂબ બધી ડેલી સોપ્સ એટલી બધી પોપ્યુલર થતી હતી, માનસીબેન એમાં એક બહુ પોપ્યુલર ફેસ હતા અને બહુ જ બહુ જ સરસ કામ કર્યું છે. હવે કેમ નહીંથી જોવા મળતા, ક્યારે દેખાશે? કેમ કે પ્લીઝ આઈ એમ વન ઓફ ધ तो मानसी मानसी ने अभी तक जो काम किया वो भी मैंने उसको फोर्स करा के टेलीविजन पे काम करवाया. लोग मुझसे पूछते हैं सर आप इतने चूसी क्यों हैं, तो मानसी तो सुपर चूसी है. अभी उनका हाल ही में स्टार प्लस पे एक शो आया था 2.5 किलो प्रेम, वो भी बहुत जद्दोजहद करने के बाद उसने हाँ बोला. आई गेस इट्स समथिंग टू डू विद हर थिएट्रिकल बैकग्राउंड, बिकॉज आफ्टर हैविंग डन सो मच ऑफ वर्क ऑन थिएटर एंड देयर समथिंग इज रियली एक्साइटिंग, शी विल नॉट लीव द हाउस एंड द चाइल्ड एंड गो आउट एंड वर्क. बट वो हैविंग सेड दैट आई थिंक एक सवाल आपने पहले पूछा था कि क्या मुझे लगता है अरविंद भाई के बारे में शर्मन में, मेरा ये मानना है कि मानसी उस फैमिली में सबसे अच्छी कलाकार, मेरा ये मानना है. मेरा ये मानना है कि वो शर्मन से भी बेटर एक्टर हैं. उनको शायद वो मौका नहीं मिला अभी तक, क्या उन्होंने उतना काम नहीं किया, लेकिन जब साया वो करती थी मुझे याद है मैं लोगों को मिलता था और तभी स्वाभिमान तो ऑब्वियसली हिट हो गया था, देश उसे कि तू तो स्टार है बट तेरी वाइफ यार क्या काम करती है. तो ये मैं बचपन से सुनता है और मुझे ये जेन्युइनली लगता है कि जब आप शर्मन की बात करते हैं, अरविंद भाई तो खैर लेजेंड है, लेजेंड की बात हम करते नहीं, मुझे लगता है कि मानसी जैसे ही वापस आएगी अब एक्सपीरियंस के साथ, I think it's just a thing which I am waiting for. Absolutely, and we too. कारण के एक इतनी जाजरमान कलाकार and his screen presence is लगभग बदु कही दे. હું ખુદ એમનો બહુ મોટો ચાહક રહ્યો છું. હું એ દોરમાં અમારી પેલી કોલેજની સ્ટ્રગલ્સમાં અને નવા નવા, કારણ કે એ વખતે 2-5 ચેનલો જ અવેલેબલ હતી ને એ જોવા મળતા હતા. આઈ સુપર વિશ કે જલ્દી જલ્દી ટેલિવિઝન સામે આવે અને ખૂબ બધું કામ કરે. વાંસીબેન તમે આ સાંભળતા હો તો પ્લીઝ, અમારા જેવા ઘણા ચાહકો છે જે તમને ફરીથી જોવા માંગે, પ્લીઝ કમ બેક. ઓકે, આમ તો તમે કહી દીધું છે છતાં પણ આમાંથી કોનું નામ મોબાઈલ સ્ક્રીન પર આવે તો તમારે સાવધાન થઈ જવું પડે. એ માનસી જોશી, બી માનસી જોશી, સી કેવાય જોશી, સી કેવાય એવું નથી. અચ્છા કેવાય તો નથી, ડી નથી ના. તો તમને કહી દઉં મારું, જયારે મારી વાઇફ મને ફોન કરે છે ને તો મારા ફોન ઉપર આવે છે પોલીસ પોલીસ પોલીસ. પછી એક દેવ જોને એને જોઈ લીધું, બોલે ધીસ ઇઝ વોટ યુ પુટ ઇન ફોર મી પોલીસ. ये मेरे को आइडिया किसी और से आया था कि उसके उसका रिंगटोन कौन सा होता है. तो मैंने अच्छा नहीं, मैं आपको एक बात बताता हूँ, ये तो मजाक की बात होगी लेकिन जिसका फोन देख के मैं सबसे में डर जाता हूँ वो है मेरी माँ. अब मैं हो गया हूँ 30+. हाँ, अब 30+ होने के बाद थोड़ी माँ फोन करती है. मैं 7-8 में खेल रहा हूँ कहीं 3 बजे सुबह को, ये पड़ा ना फोन. मैं आपको गारंटी देता हूँ कि लाइव शो के दौरान फोन बजेगा, अभी देखना. मैं 3 बजे पत्ते खेल रहा हूँ कहीं पे, टो 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 माँ. मैं कहीं पार्टी कर रहा हूँ, देखा माँ. तो जब तक मैं घर नहीं जाता हूँ मेरी माँ सोती नहीं और वो फोन करती रहती है. मानसी सो जाएगी लेकिन मेरी माँ नहीं सोती है, तो वो सबसे डरावना फोन होता है क्योंकि अगर बच गया तो मुझे फिर जाना पड़ता है. वो बीच में वो गाना आया था माँ का फोन आया. ओके, આમાંથી કઈ સિરિયલ ને તમે પોઈન્ટ બ્લેન્ક શૂટ કર્યા છે? આમાંથી કઈ સિરિયલ ને તમને પોઈન્ટ બ્લેન્ક શૂટ કર્યા છે? ખૂની સાયા, હમે દિલવાલે, સી
सरकार रिश्तों की अनकही कहानी। पॉइंट ब्लैंक शूट कर रहे मींस इन अ गुड वे और अ बैड वे? व्हाटएवर वे यू वांट इट। व्हाट इज द सेकंड वन? हम हैं दिलवाले। वो मेरा शो हम हैं दिलवाले। पता नहीं पहले कुछ किया होगा उसी का नाम ले लेता हूं। बहुत काम किया है 25 सालों में, क्या घास नहीं काटी याद भी नहीं है मेरे को। मैंने सीरियल के नाम तो याद रहते हैं मेरे को यार। नहीं तो इसमें चलो मैं निकाल देते हैं। हाँ तो इसमें से जो सी आपकी चॉइस ली, ठीक है, द सीरियल दैट शॉट मी पॉइंट ब्लैंक, सो दैट मीन आई एम अज्यूमिंग यू आर मीनिंग इट बैडली। तो मैंने लास्ट ईयर किया पीटरसन हिल विच वॉज ऑन सब टीवी, आई एंजॉय डूइंग दैट ऑल्सो। आई एम नॉट स्वाभिमान के बाद वो थोड़ा सा ऑब्वियसली सर में घुस गया था कि ये तो महेश भट्ट का ब्लू आइड बॉय है। तो मैं महेश भट्ट के लिए एक और सीरियल करा था कभी कभी, जिसमें शेफाली शाह थी और एक आध और लोग थे। तो मैं एक दिन गया और मैंने वो सीन इनैक्ट किया, मजा नहीं आया मेरे को सीन में। इस सीन में मजा नहीं आया, कोई ऐसा नहीं कि शो में मजा नहीं आया या कुछ, स्वाभिमान के बगल में सेट था, सीन में मजा नहीं आया। तो मैं वापस गया वहां से, सो आई यूज टू शूट फॉर दिस एंड आई यूज गो बैक टू स्वाभिमान का सेट। बोला यार नहीं करना है, तो मैं अगले दिन शूटिंग भी नहीं गया। तो मैं ऐसा सब करता था तभी। तो वो सारी चीजें जब याद आती हैं, जब आप जैसे नाम वाम देते हो तो मेरे को लगा कि शायद इसी सीरियल में से तो नहीं चला गया था। तो बट आई एंजॉयड एवरी पीस ऑफ वर्क दैट आई हैव डन। कपल ऑफ फिल्म्स दैट आई हैव डन आर वेरी फॉरगेटफुल, but we'll not name it because they're all my friends' films. Okay, hamari tumme shu banvano pasand karo? A. Soldier. B. Writer. C. Manik Chowk ma Gwalior dosa walo. Last to main ban nahi sakta hu kyunki dosa sara main kha lunga. Writer main already hu. So what I would want to become if I ever got a chance in my next life is a soldier for sure. Wow. 110%. I think everybody at some level wants to be a soldier, right. Wants to do something for the country, we just don't know how. Or actually this film also will help a lot in telling people that हम लोग को इंटरव्यू में एक जन पूछ रहा था कि आपको कैसा लगता है जब इंडियन गवर्नमेंट को आर्मी ज्वाइन करने के लिए एड देना पड़ता है। तो मेरा ये मानना है कि यार यूथ को भी इन्वॉल्व करना पड़ेगा ना इस प्रोसेस में। तो वो लोग देखते हैं आजकल सोशल मीडिया वीडिया, तो वहाँ पे से अगर प्रोत्साहन मिलता है उन्हें ज्वाइन करने का, उसमें कोई बुरी बात नहीं। बट आई वुड डेफिनेटली वॉन्ट टू बी अ सोल्जर। Being Bengali, તમારામાં આવેલું સૌથી મોટું ગુજરાતી ઇન્ફ્લુઅન્સ? A. Good Habits. B. કલ્લે ઉભારે ગામની વાટી. C. What will you? Can I answer? Both of the above. Both of the above. Of course, majorly... Food habit is... Majorly food habits because like you already told you કે અહીંયા જે જે કોનામાં હું જતો હતો બધી જગ્યાએ ગયો, but the second one is also true કે આઈ એમ ની કેટલી પણ ભરી પૂરી દુનિયા ભર કી બાતે બંગાળી લોગ ભી કરતે ઓર ગુજરાતી લોગ ભી કરતે, યે કોમન। અચ્છા સમબડી ટોલ્ડ મી કે ગુજરાતી ઓર બંગાળી કી ફોનેટિકલી સાઉન્ડ ભી સેમ હૈ, મુજે સમજ મે નહીં આતા ક્યોંકિ આઈ એમ વેરી ક્લોઝ ટુ બોથ ધ લેંગ્વેજીસ। લેકિન માનસી હુ ઇઝ અ ગુજરાતી બટ હુ ઇઝ નાઉ સ્ટાર્ટેડ સ્પીકિંગ ઇન બંગાળી સેસ લાઈક ઇટ્સ ઇટ વોઝ ઈઝી ફોર મી ટુ પિક અપ because it's somewhere or the other there's some similarity, I don't know how, but gujarati language is etli meethi ane sari che ane mara khyal thi hu jya jya pan goyo chu hu vishwa na alag alag khuna ma ghano phoryo chu from god's grace to gamme tya gujarati boli na samne varo make up to kari le ke aglo shu bole ka how about this samji par samji to jaye ke gujarati mana shu keva mange chhe etle j gujarati are wo ya khana mang raha hoga ya direction puch raha hoga फ्रांस में ये भाई साहब लास्ट समर फ्रांस में गए थे, एक परिसियन लड़की को मिलके बोलते हैं अरे अहिया थी क्या जवान थी अहिया थी डाबा मुड़ क्या जमना, तो बोलती है अच्छा कर ला तो समझ गया, तो अभी ऐसा दिखाएगा तो समझ जाएगी। फिर होगा where do I find place to eat? तो समझ गए। अरे आपकी इतनी मीठी भाषा से इतने जब अपने विश्व में फैलाएला जैसे। हाँ, फिर उसने ऐसा भी बोल दिया कि गुजराती। साहब एक बात छे, आपने कदाच बहु સારું અંગ્રેજી બોલતા નહીં આવડતું હોય, પણ અંગ્રેજોના દેશમાં બીજું ગુજરાતી બહુ કરતા આવડે। ઓકે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, માય બિગેસ્ટ ક્રશ ઇઝ 11-12 ની ટીચર, બી પડોશણ, સી પપ્પાના ફ્રેન્ડની દીકરી। પપ્પાના ફ્રેન્ડની દીકરી પડોશણ, મારા 5th સ્ટેન્ડર્ડની ઇંગ્લિશ ટીચર મિસ ફર્નાન્ડિસ।
Miss Betty Fernandez, she was my crush, she continues to be my crush. Obviously, that is the time when boys might have started understanding what a crush meant. Are you Gujarati Jogro, Ahmedabad, Xavier's school, ma, which is not even a co-ed. So my Miss Fernandez was my English tutor also. So my school thi nikli hai, we used to go to her place and we used to all just sit and look at her. Wo pata nahi kya bol rahe English mein, isliye thi ki English meri mera grammar isliye abhi bhi weak hai. Acha, will you have some? I put some biscuits on the table. So she continues to be my crush. So on that note, આપણે જોરદાર તાળીઓ વાળીએ આટલા બધા પ્રામાણિક અને ઓનેસ્ટ. ફાઇન, આ મૂવી બહુ જલ્દીથી તમારા નજીકના સિનેમાઘરોમાં 16 નવેમ્બર બહુ જલ્દીથી એટલે એક મહિનો બાકી છે, 16 નવેમ્બર તમારા થિયેટરમાં આવશે. પ્લીઝ જજો. યસ, એન્ડ બિફોર ધેટ 22nd ઓફ ઓક્ટોબર અમારું ટ્રેલર આવી રહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, તો એને પણ તમે એટલા જ પ્રેમથી વધાવજો જેટલા પ્રેમથી તમે ટીઝરને વધાવો. બસ પ્રોડ્યુસર તરીકે એટલું જ કહીશ, ટિકિટ લેજો સિનેમા. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ, ઇટ વોઝ અ રીઅલ પ્લેઝર. થેન્ક યુ તમારું રિયલી મેં એવું થાય છે કે ઇન્ટરવ્યુ ચાલતું જ જાય. થેન્ક યુ. છેલ્લે કંઈ અપીલ કરવી છે ફોર ધ મૂવી? નો, નોટ ફોર ધ મૂવી. મૂવી કે બારે મેં તો બહોત બોલ લિયા, બસ અબ યહી કહેના ચાહુંગા કે જો ભી કરે, જહાં પે ભી હૈ, નવરાત્રિ કા ઉત્સવ ચલ રહા હૈ, યહી ચાહતા હું કે માતા આપકે જો ભી જિંદગી મેં અડચને હૈ, રુકાવટે હૈ, ડિફિકલ્ટીઝ હૈ, વો સબ નિકાલ દે ઓર આપકી જિંદગી અચ્છે સે ચલે આગે. યસ, બસ ખાલી એટલું જ કહીશ કે હુસેવર યુ આર, ગુજરાતી ઓર મહારાષ્ટ્રીયન ઓર બેંગોલી, ડઝન્ટ મેટર, ઇફ યુ હેવ એની ડ્રીમ, ગો ચેઝ ઇટ. વાહ, ઓન ધેટ નોટ, થેન્ક યુ વેરી મચ. અમારી સાથે આટલી બધી સરસ મજાની પળો વિતાવવા બદલ ખૂબ ખૂબ આભાર. નવરાત્રી ચાલે છે, જરા ઓછા ઠેકડા મારજો. આ 9 દિવસ તો ઠીક છે, પછી 12 મહિના આપણે કામ કરવાનું હોય, પ્રેઝન્ટેશનો બનાવવાના હોય, બાળતી લાયેલા ચણિયા ચોળી 12 મહિના નહીં પહેરાય. હા, એટલે જરા ચોખા બોખા ઓછા ખાજો, બાકી ભરપૂર રમજો. આમ અંદર અજવાળું થઈ જાય ને એટલી બધી આ રાતોને ભરી લેજો શ્વાસમાં. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. શુદ્ધ દેશી સંવાદમાં આજે આટલું જ. મળીએ છીએ બહુ જલ્દીથી. ચલસો ચલસો ઉપર, થેન્ક યુ ચલસો. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આવજો. બાય બાય બાય.